વિદ્યાર્થી મિત્રો, પેપર નંબર બે, પ્રશ્ન નંબર 49, આપણી સામે પ્રશ્ન છે, ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે? સૌથી પહેલાં તો તમને આપેલી સ્લાઇડ ઉપર સૌથી એક મોટો સળગતો પ્રશ્ન મેં આપી દીધો, ફરી એકવાર વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ. આ એક બ્રેકિંગ ન્યૂઝ કે જે આપણે ટીવીની અંદર જોતા હોઈએ છીએ. પેટ્રોલના ડીઝલના ભાવ ખૂબ જ ઝડપથી વચ્ચેના સમયમાં, હમણાં જ આપને ખ્યાલ છે, 2 મહિના પહેલાં 100ની નજીક અથવા તો 100ને પાર પણ પડી ગયો હતો આંકડો. તો એ બેફામ તોતિંગ વધારો, ખૂબ ઝડપથી થયેલો બેફામ વધારો, એટલે બ્રેકિંગ ન્યૂઝ એવો શબ્દ એટલે મૂક્યો છે કે ભાવ વધારો એક સમસ્યા બની ગઈ છે. એટલે એના ઉપર નિયંત્રણ હોવું જોઈએ, એના ઉપર કંટ્રોલ હોવું જોઈએ. શા માટે કંટ્રોલ હોવું જોઈએ એવો પ્રશ્ન છે આપણો. ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે એવો પ્રશ્ન આપણને અહીંયા પૂછાણો છે. તો કે ભાઈ, ફરી એકવાર વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ. એવી જ રીતે બીજી એક સ્લાઇડ જોઈએ. તો આ પણ એક સળગતો પ્રશ્ન છે કે ભાઈ, એલપીજી સિલિન્ડરમાં 144.5 રૂપિયાનો તોતિંગ વધારો, 6 વર્ષ બાદ સૌથી મોટો વધારો. આજે બેફામ રીતે દરેક વસ્તુના ભાવમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે, ત્યારે એના ઉપર નિયંત્રણ મૂકવું જોઈએ. 18મા પાઠનો પ્રશ્ન છે બેટા. ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ આપણું ચેપ્ટર નંબર 18 છે, એની અંદર આપણે આપેલું છે ભાવ નિયંત્રણ શા માટે હોવું જોઈએ. ભાવ નિયંત્રણ અને ત્રીજો એક પ્રશ્ન જોઈએ. તો બીજી એક સૌથી મોટી સમસ્યા આપણી હોય તો એ અન્ય એક ભાવ વધારાની સમસ્યા હોય તો એ છે લીલા શાકભાજીના ભાવમાં વધારો. જોઈએ, અછત ઊભી થાય છે એટલે માર્કેટમાં ઝડપથી 7મા આસમાન એવું લખ્યું. જુઓ તમે, લીલા શાકભાજીના ભાવ 7મા આસમાન, એટલે ખૂબ ઝડપથી લીલા શાકભાજીનો ભાવ પણ વધી રહ્યો છે માર્કેટમાં. અછત અને અથવા તો કોઈને કોઈ પરિસ્થિતિના કારણે બેફામ રીતે ભાવ વધારો થઈ રહ્યો છે, એને આપણે કહી શકીએ ભાવ વધારાની સમસ્યા. ત્રણે ત્રણ સ્લાઇડથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે આપણે ત્યાં આ એક સમસ્યા બની ગઈ છે. ભાવ વધારો એ કૂદકે ને ભૂસકે થઈ રહ્યો છે, આપણા માટે એક સમસ્યારૂપ અને માથાના દુખાવા સમાન સમસ્યાઓ થઈ ગઈ છે, કારણ કે દિવસે દિવસે આમાં વધારો થતો જોવા મળે છે. આગળ વધીએ, પ્રશ્નમાં જોઈએ આપણે કે એની અંદર આપણે કયા મુદ્દાઓ લખશું ભાવ નિયંત્રણ કરવા માટે. તો આપેલા મુદ્દાઓમાંથી સૌથી પહેલા લઈએ તો ભાવ વૃદ્ધિ છે એ સરકારના ખર્ચા વધે તેને ખાદ્ય પુરવણીનો આશરો લેવો પડે છે અને પરિણામે નાણાંના પુરવઠામાં ભાવ વૃદ્ધિ સર્જાય છે. બરોબર, સૌ પ્રથમ તો ભાવ વધારો, એનાથી સરકારના ખર્ચા વધે, ખાદ્ય પુરવણીનો આશરો લે અને નાણાંનો પુરવઠો વધે એટલે ભાવ વૃદ્ધિ થાય. સમજાવું છું કેવી રીતે. ભાવ વધારો ને એ એક 20 ચક્ર છે. સૌથી પહેલા તો શું કર્યું, તો કે ગવર્મેન્ટે ભાવ વધારાને લીધે સરકારના ખર્ચા બેફામ રીતે વધે છે. આ વધેલા ખર્ચાને સરકાર ખાદ્ય પુરવણીનો આશરો લઈને પૂરો કરવાનો પ્રયત્ન કરે છે. એ ખાદ્ય પુરવણીના કારણે નાણાંનો પુરવઠો વધે છે. નાણાંનો પુરવઠો વધે છે તો લોકોની ખરીદ શક્તિ વધે છે. લોકોની ખરીદ શક્તિ વધે છે, ભાવ વધે છે. ફરીથી બોલું છું, સરકાર દ્વારા નાણાંના પુરવઠા, સરકારનો ખર્ચો વધ્યો, બિન યોજનાકીય ખર્ચા, સરકારે સબસિડીઓ આપી, લોન આપી, રાહત આપી, જેના કારણે એનો ખર્ચો વધ્યો. આ ખર્ચો ક્યાં આવ્યો, તો કે લોકો પાસે આવ્યો, એટલે કે ક્યાંક ને ક્યાંક ખાદ્ય પુરવણી લીધી. એને ખાદ્ય પુરવણી શબ્દ આપણે ભણી ગયા છીએ. બરોબર, ખાદ્ય પુરવા માટે ક્યાંક ને ક્યાંક એ વધુ પડતા પૈસા માર્કેટમાં નાખે છે, મીન્સ કે ઓછા વ્યાજના દરે. તો એ ખાદ્ય પુરવણીનો આશરો લીધો, પરિણામે નાણાંનો પુરવઠો વધ્યો. નાણાંનો પુરવઠો વધ્યો એટલે ભાવ વૃદ્ધિ સર્જાણી. આ કારણ કે નાણાંનો પુરવઠો વધે, વ્યક્તિની આવક વધી, આવક વધે તો વ્યક્તિની ખરીદ શક્તિ વધે, ખરીદ શક્તિ વધે તો લોકોની માંગ વધે, અને માંગ વધે તો વસ્તુની કિંમત વધે, અને કિંમત વધી એટલે ભાવ વધ્યો. આ ભાવ વૃદ્ધિનું એક 20 ચક્ર છે. નંબર 2, ક્યાંક ને ક્યાંક ભાવ વધારાથી બચત વૃત્તિ, બચત શક્તિ ઘટે છે અને મૂડીરોકાણ માટે બચતો મળતી નથી, જેના કારણે આવશ્યક ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે છે અને નવા ધંધા ઉદ્યોગ રોજગાર શરૂ કરી શકાતા નથી. જો આપણે ભાવ વૃદ્ધિને નિયંત્રિત નહીં કરીએ તો ભવિષ્યની આ સમસ્યા થશે. એટલે ભાવ વૃદ્ધિને નિયંત્રિત કરવી પડશે. જો ભાવ વૃદ્ધિ ઉપર અંકુશ નહીં હોય, બરોબર, તો શું થશે, તો કે લોકોની બચત શક્તિ ઘટે છે. દાખલા તરીકે બેફામ ભાવ વધે છે. ઉદાહરણ લઈએ એક સરસ. દાખલા તરીકે એક વ્યક્તિની આવક 15,000 રૂપિયા છે. કેટલી છે બેટા? 15,000. અને એનો ખર્ચ 12,000 રૂપિયા હતો. બરોબર, આવક 15 હતી, ખર્ચ કેટલો હતો? 12,000.
હજી પણ એ વ્યક્તિની આવક 15,000 જ છે પાછી, પરંતુ ખર્ચ એનો 15,000 થઈ ગયો, કારણ કે મોંઘવારી વધી, ભાવ વધ્યા, એટલે કે બચતના નામે શું થઈ ગયું? ઝીરો, શૂન્ય. આ જ વ્યક્તિની હજી પણ આવક 15,000 સ્થિર જ છે, પણ એનો ખર્ચ છે એ મોંઘવારી વધવાથી 18,000 થઈ ગયો. જો તમે આ આંકડાઓ એમ કહે છે કે અહીંયા ભાવ વધારાના કારણે વ્યક્તિની બચત શક્તિ શું થઈ ગઈ? નાશ થઈ ગઈ, ક્ષીણ થઈ ગઈ, અથવા તો બચત શક્તિ પૂર્ણ થઈ ગઈ. બચત કરતો હતો જે વ્યક્તિ એ હવે બચત કરી શકતો નથી, એક સમસ્યા બની ગઈ. એટલે બચત વૃત્તિ ઘટે છે. શેનાથી ઘટી? તો કે ભાવ વધારાથી બચત શક્તિ ઘટે. બચત શક્તિ ઘટે એટલે મૂરો ઘટે. મૂરો એટલે મૂડી રોકાણ ઘટે. મૂડી રોકાણ ઘટે એટલે નવા ધંધા રોજગાર ઘટકે, અથવા તો ભૌતિક ચીજ વસ્તુઓ, જે આવશ્યક ચીજ વસ્તુઓ છે, એનું ઉત્પાદન ઘટે. નંબર 3 જોઈએ. ક્યાંક ને ક્યાંક ભાવ વધારાથી વસ્તુઓ મોંઘી બને છે. દેશની જ વસ્તુઓ કેવી બને છે? મોંઘી બને છે, અને દેશમાં તેનું વેચાણ વધે છે, જેથી નિકાસો ઘટે છે. દેશમાં બનતી વસ્તુઓ કરતા વિદેશી વસ્તુ સસ્તી હોય છે, એટલે દેશની આયાતો વધે છે. આમ નિકાસ કમાણી ઘટે, આયાત ખર્ચ વધે, અને વેપાર તુલામાં ખાધ ઊભી થાય છે. આના કારણે જો આમ નહીં કરીએ, જો ભાવ વૃદ્ધિ ઉપર અંકુશ નહીં મૂકીએ, તો આપણા માટે ભવિષ્યમાં આ સંકટ થશે કે આપણી જ વસ્તુઓ આપણને મોંઘી પડશે, આપણી નિકાસ ઘટી જશે, આયાતો વધી જશે, અને એના કારણે આપણી આવક બંધ થઈ જશે અને દેશનો વિકાસ પણ અટકી જશે. નંબર 4 ભાવ વધારાને કારણે ઉત્પાદકો વિક્રેતાઓના નફામાં ખૂબ વધારો થાય છે અને એમની આવક વધે છે અને આવકની અસમાનતા ઊભી થાય છે. આપણે કીવર્ડ્સ પણ લઈ લઈશું, છેલ્લે પાછો હું કહી દઉં કે કયા કયા શબ્દને તમે કીવર્ડ્સ બનાવી શકો. આવકની અસમાનતા ઘટશે જો ભાવ વૃદ્ધિને અંકુશમાં લેવામાં નહીં આવે તો. આ ભાવ વૃદ્ધિનો લાભ માત્ર ને માત્ર મોટા ઉદ્યોગપતિને, મિલ માલિકોને, કારખાનાના માલિકોને, પૈસાદાર વ્યક્તિઓને જ મળે છે. એટલે ધનવાનો વધુ ધનવાન બનતા જાય છે અને ગરીબો વધુ ગરીબ બનતા જાય છે, એવું ન થાય એટલા માટે આપણે શું કરવું પડશે? ઉત્પાદકો વિક્રેતાઓના નફામાં ખૂબ વધારો થતા તેમની આવકો ઝડપથી વધે છે અને આવકની અસમાનતા પણ વધે છે. આગળ વધીએ. દેશમાં મૂડીરોકાણ ઘટે છે, કારણ કે અહીંયા વ્યક્તિ પાસે બચત તો છે નહીં, તો હવે મૂરો થશે નહીં, મૂડીરોકાણ ક્યાંય થશે નહીં, તેથી દેશમાં વિદેશી ઊંડિયામણની તંગી સર્જાય છે. જો આ ભાવ નિયંત્રણ નહીં કરીએ તો વિદેશી ઊંડિયામણની તંગી સર્જાશે. આગળ, ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન કથળે છે, જેના કારણે અસામાજિક પ્રવૃત્તિઓ જેવી કે ચોરી, લૂંટફાટ, હત્યા, દેહ વેપાર, ભ્રષ્ટાચાર, દાણ ચોરી, કાળા બજાર આવી અનૈતિક પ્રવૃત્તિઓનું પ્રમાણ વધશે. જો ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં નહીં લેવામાં આવે તો આપેલી સમસ્યાઓ વધી શકે છે, એટલે ભાવ વૃદ્ધિ પર નિયંત્રણ જરૂરી છે. જોઈએ. આપણે કીવર્ડ્સની વાત કરી હતી ને, આપણે કીવર્ડ્સ લીધી, કયા કયા શબ્દો આપણા મહત્વના શબ્દો છે એની વાત કરી. પહેલા ફરીથી કીવર્ડ્સ આપું છું. સૌથી પહેલા તો કે ભાવ વૃદ્ધિની અંદર ભાવ વધારાનું એક 20 ચક્ર છે, બરોબર? એટલે અહીંયા ખાદ્ય પુરવણી, એને તમે કીવર્ડ્સ બનાવી લો. અહીંયા બચત શક્તિ ઘટે છે, મૂરો ઘટે છે, અહીંયા દેશમાં બનતી વસ્તુઓ મોંઘી બને છે, નિકાસો ઘટે છે, અને વસ્તુઓ દેશની આયાતો વધે છે. આ બાજુ નફામાં ખૂબ વધારો થાય છે, એટલે એમની આવકો વધતા આવકની અસમાનતા સર્જાય છે. ક્યાંક ને ક્યાંક લોકોનું જીવનધોરણ નીચું જાય છે, મૂડીરોકાણ ઘટે છે, મધ્યમ વર્ગના લોકોનું જીવન કથળે છે, ક્યાંક ને ક્યાંક અનૈતિક પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરાય છે. આ શબ્દોને તમે કીવર્ડ્સ બનાવી લો એટલે આપણો પ્રશ્ન છે એ આપણે સરસ રીતે લખી શકીએ.
બરોબર અહીંયા આઠથી દસ મુદ્દા લખવા હોય તો આપણે ઘણું લખી શકીએ, અહીંયા સુધી રાખીએ.